મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જે નિર્ણયથી લઘુમતી અને ખાસ મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ કે જેઓ દેશનું ભવિષ્ય છે તેની શૈક્ષણિક પ્રગતિ રોકાય તેવી શક્યતાઓ રહેલી છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશનની રચના લઘુમતી સમુદાયના લોકો સાથે મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓ સમયાંતરે શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી આ ફાઉન્ડેશન દ્વારા આર્થિક રીતે સહાયરૂપ બની દેશના અનેક મુસ્લિમ વિદ્યાર્થીઓએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે. મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાના નિર્ણયથી સમસ્ત મુસ્લિમ સમાજના લોકો આઘાત અનુભવી રહ્યા છે. લઘુમતીઓના વિકાસમાં સહભાગી બનેલા ફાઉન્ડેશનને બંધ કરવાના નિર્ણયને મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરાય છે કે આ નિર્ણય પરત લેવામાં આવે. મુસ્લિમ એકતા મંચ ભાવનગર જિલ્લા પ્રમુખ, આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છીએ કે જે મૌલાના આઝાદ ફાઉન્ડેશન તરફથી સ્કોલરશીપ આપવામાં આવતી હતી, જે સરકારશ્રીએ નિર્ણય લીધો છે, જે કેન્દ્ર સરકારે, કે એ ફાઉન્ડેશનની સ્કોલરશીપ લઘુમતી સમાજના વિકાસ માટે થઈને વપરાતી હોય છે, તો એ બંધ કરવાનો નિર્ણય જે લીધો છે, તો અમે આજરોજ કલેક્ટર સાહેબશ્રીને જે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને અમારી રજૂઆત કરવા આવ્યા છીએ કે સરકારશ્રી સુધી અમારો આ મેસેજ પહોંચાડે કે આ કેન્દ્ર સરકાર જે નિર્ણય લીધો છે કે જે લઘુમતી સમાજને મળતી મૌલાના આઝાદ ફાઉન્ડેશન સ્કોલરશીપ બંધ કરવાની જે નિર્ણય છે એને રદ કરે. ક્યાંક ને ક્યાંક આ લઘુમતી સમાજના બાળકોનું વિકાસની વાત છે, જે દેશને લક્ષી છે. આવનારા દિવસોમાં ભવિષ્યમાં આપણા બાળકો બને, એન્જિનિયર બને, અને આ સ્કોલરશીપનો લાભ આજ સુધી ઘણા બાળકોએ લીધા પણ છે અને તેનું ભવિષ્ય ઉજ્જવળ થયું પણ છે. તો આજે અમે સરકારશ્રીને એક નમ્ર વિનંતી કરવા આવ્યા છીએ કે અમારી આ રજૂઆત કેન્દ્ર સરકાર સુધી પહોંચાડે અને કે જે લઘુમતી સમાજને મળતી શિષ્યવૃત્તિ છે અને જે સ્કોલરશીપ છે એ કાયમિક માટે આમને મળતી રહે, જે આપણા દેશ અને આપણા વિકાસની હિત માટે છે, જે ગરીબ અને અનુજાતિના લોકોને જે વિકાસ માટે લઘુમતી સમાજને મળતી જે સ્કોલરશીપ છે, મુસ્લિમ સમાજને મળતી સ્કોલરશીપ છે, એ અનામત કાર્યરત રાખે અને લોકોના વિકાસ માટે થઈને આ કામ ચાલુ રાખે, જેથી કરીને ગરીબ અને પછાત વર્ગના લઘુમતી સમાજના બાળકોને મૌલાના આઝાદ ફાઉન્ડેશનની મળતી સ્કોલરશીપ મળતી રહે, એ જ અમારી નમ્ર વિનંતી છે અને સરકારશ્રીને અપીલ છે. તમારી માંગ પૂરી નહીં થાય તો શું કરશો સાહેબ? તમારી માંગ પૂરી નહીં થાય તો શું આગળ કરશો? આવનારા દિવસોમાં અમે બધી જગ્યાએ ગુજરાતના બધે કલેક્ટર ઓફિસ ઉપર જઈને આવેદનપત્ર મુસ્લિમ એકતા મંચે પાઠવ્યું છે અને સરકારશ્રીને એ જ અમારી રજૂઆત પણ રહેશે વારંવાર કે મુસ્લિમ સમાજ અને લઘુમતી સમાજ જેની અંદર બધા સમાજનો સમાવેશ થાય છે એ સમાજના લોકોને જે હિતમાં મળતી સ્કોલરશીપ કે એને મળતી જે કોઈ પણ જાતની માહિતી છે અને કોઈ પણ જાતનો જે લાભ છે એ આમને મળતો રહે અને એની માટે થઈને અમે હંમેશા તત્પર કાર્યરત રહેશું. આવનારા દિવસોમાં પણ જો સરકારશ્રી અમારી વાતને નહીં માને અને નહીં સાંભળે તો અમે લોકોની માટે થઈને વારંવાર આ રજૂઆત કરતા રહેશું અને લોકો સામે આવીને અમારી રજૂઆત કરતા રહેશું. ઓકે.